अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। दशरथ जी महाराज ने सोपीने कहो कि आपने त्रणे राणियों ने सरखे भागे आ प्रसाद आपजो। पछे अन्य पुराणों में अलग अलग एनु मंतव्य छे। अर्धो भाग कौशल्या ने आप्यो छे, चरुणो प्रसाद नो अर्धो भाग कई कई ने आप्यो छे। आ बे राणियों जे मळेलो प्रसाद हतो एमांथी अर्धो एटले के पापा भाग सुमित्रा ने आप्यो छे। समय जवा लाग्यो छे। देवताओ ब्राह्मणों गाय माताओ पण भगवान पुकार करीने कहे छे, प्रभु हवे तो वधारो। कार्तक माक्षर पोष महा फागण हवे आव्यो चैत्र महीनो। त्रणे राणियों ने बस भगवान ना प्रागट्य ने पूर्ण तैयारी। रामचरित मानस में तुलसीदास जी एम कहे छे कि सरयू मैया बबे मैया बबे काठे आज उछल कूद करे छे। एटलुं नहीं पण अयोध्यानी भूमि ने खोदवामां आवे ना तो माटी न निकले, सोनू जवेरात हीरा माणिक मोती निकले छे। भगवान सूर्यनारायण पण भगवान प्रार्थना करीने कहे छे, प्रभु बहु उतावळ न करता बराबर હું અયોધ્યાની સમીપ આવું ના ત્યારે તમે પ્રાગટ્ય કરજો, કારણ કે મારે પણ તમારા દર્શન કરવા છે। કાર્તક મહિનાનું અંજવાળી એકમ બી ત્રી ચોથ પાંચમ છઠ સાતમ આઠમ ગઈ અને નોમની વહેલી સવાર સાડા નવ સાડા દસ સાડા અગિયાર ને પોણા બાર નો સમય થવા આવ્યો। ભગવાન આવે પ્રાગટ્ય ને બસ क्षणिक नो समय बाकी छे। सौ प्रथम चैत्र सुद नवमी एटले के नोमना दिवसे भगवान मां कौशल्या ने चतुर्भुज नारायण दर्शन आपे छे। भगवान ना चतुर्भुज नारायण दर्शन करी मां कौशल्या भगवान ने स्तुति करता गाय छे। भय प्रगट कृपाला दीन दयाला कौशल्या સ્તુતિનો બહુ સરસ અર્થ થાય છે, પણ
એનો માત્ર સારાંશ તમને સમજાવી દઉં. કૌશલ્યા હસતા હસતા રાઘવ ભગવાનની સામે જોઈને કહે છે, પ્રભુ તમે વચન તો ચૂક્યા હો. ભગવાન ચતુર્ભુજ નારાયણ વિચાર કરે, માં હું વચન ચૂક્યો? બોલે હા. બોલે કેવી રીતે માં? પ્રભુ મારે તો બાળકના રૂપમાં જોઈએ છે, વિરાટના રૂપમાં નથી જોતા. તમે આવ્યા છો વિરાટના રૂપમાં, અને ભગવાન વિરાટમાંથી ફરી વાર બાળકના રૂપમાં બોલ માં આવે. કૌશલ્યા માથું લાવીને કહે છે, પ્રભુ હજી વચન ચૂક્યા. અરે પ્રભુ માં હજી? બોલે હા. શું? કૌશલ્યા હા, આજે બે હાથ જોડી રાઘવની સામે જોઈને એમ કહે છે, પ્રભુ બાળક બોલે નહીં તો બાળક તો રડે. અને આજ અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર જ્યારે રામના રૂપમાં આવ્યો છે, ત્યારે બરાબર ચૈત્ર મહિનાની અંજવાળી નોમના બે કાંટા બપોરના એટલે કે 12 વાગ્યાનો સમય થયો, અને ભગવાન કૌશલ્યાને કુખેથી રામનું પ્રાગટ્ય થાય અને આકાશમાંથી જય જયકાર થયો છે. રામચંદ્ર ભગવાન. આજે આ સમાચાર દશરથજી મહારાજને આપવામાં આવ્યા છે કે મહારાજ આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે. તુલસીદાસજી કહે છે, ચૈત્ર સુદ નોમના દિવસે ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને પ્રખ્યાત ચોપાઈ રામચરિત માનસની, આવો આપણે ચોપાઈનું ગાન કરી લઈએ, પછી રામ પ્રાગટ્યનો આપણે ઉત્સવ ઉજવવાનો છે પ્રેમથી. હોય તો બે હાથ તાલીનો તાલ આપો, ભાવથી જય હો. અરવિંદભાઈનો દીકરો છે, કાલે સાંજે રાત્રે અમે કથા પૂરી કરીને ગયા ને મારા ઉતારે, એટલે 12:30 જેવું થયું તો હું જમવા બેઠો ને મારી બાજુમાં બેઠો હતો, એટલે મેં જમતા જમતા કહ્યું, મેં કીધું મારે તારી જેવું થવું હોય તો. મેં આને પ્રશ્ન કર્યો, મને કે આ બધું મૂકી દે મારી ભેગા વ્યાઓ એટલે મારી જેવા, એટલે આમ બાળક સ્વભાવ છે. પણ હનુમાનજી આવ્યા જ છે, રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન આ રૈયાણી પરિવારના આંગણે ભગવાન રામ પધાર્યા છે. જોરદાર તાલુથી એકવાર વધાવો. રામના પ્રાગટ્ય થયો અને ત્યારબાદ દશરથજી મહારાજને સમાચાર મળ્યા છે, આપને ત્યાં પુત્રનો જન્મ થયો. તાસી દોડતી આવી, કઈ કઈ સુતા સુમિત્રા દોહો સુંદર જન્મત ભયો, માં કઈ કઈ માતાએ પણ પુત્રને જન્મ આપ્યો, સુમિત્રાએ બબ્બોએ બાળકોને જન્મ આપ્યો, અને આજ ચાર ચાર સંતાઓનું અયોધ્યા નગરીમાં પ્રાગટ્ય થયું છે. આવો આપણે પણ દેવી ભાગવતમાં ભગવાન રામ પધાર્યા છે તો એ ઉત્સવના આપણે ઉજવણા કેમ ન કરી, માટે પ્રેમથી આસન ઉપર ઊભા થઈ જાઓ અને કોઈ પોતાનું સ્થાન ન છોડતા આપણે આરતી પણ કરવી છે, પણ એની પહેલા રામ જન્મને આપણે વધામણી લેવી છે, ત્યારે ભાવથી તાલીનો તાલ. ભગવાન
अयोध्या में राम भयो रैयाणी परिवार में चालती देवी भागवत में आज चौथी नवरात्रि दिवस कथा चौथो दिवस और चौथा दिवस में अपनी कथा में राम प्रागट्य थे। राम प्रागट्य आप सौ ने व्यासपीठ बधाई हो बधाई हो बधाई हो। प्रेम से एक बार ऊंचा हाथ करीन मारी साथे बोलता जाओ, बोलो रामचंद्र भगवान लक्ष्मण लाल महाराज भरत लाल महाराज शत्रुघ्न लाल जी महाराज हनुमान जी महाराज की सीता मैया की। प्रेम से बोले नमः कलयुग ने अंदर तरवा माटे नो कोई सरल मां सरल उपाय होय तो देवी भागवत ना अनुसंधान प्रमाणे चालीए तो मां शक्ति नी आराधना ने बहु श्रेष्ठता आपवामां आवी छे। मां शक्ति मां देवीए जे जे असुरोने माऱ्या एवा ए शक्तिओना नाम पड्या छे। कथा आपणे आवशे मां महिषासुरनो वध करे एटले एक शक्तिनुं नाम थाय छे महिषासुर वर्धिनी। आपणा गुजरातमां चोटीला मां चामुंडा, चामुंडा केम केवाणी, बोले माये चंड अने मुंड आ बन्ने असुरनो संहार कर्यो एटले शक्तिनुं नाम थयुं छे चामुंडा। मां जेने मारे छे एने तारे छे ने उगारे छे एने तारे छे। भगवान ने क्या भेद छे ज नहीं, शक्ति ने क्या भेद छे नहीं, भेद तो आपणे उभा कर्या वाला अने बहु वास्तविक छे। नरी आंखे तमे समझी सको, मां ने बे दीकरा होय, मोटो दीकरो छे ए वधारे भोजन करे, नानो दीकरो छे ओछू जमे, तो एवुं कहेवाय के मां ने मोटो दीकरो वालो छे नानो नथी वालो? मोटो दीकरो छे कदाच पांच रोटली खाए, नानो दीकरो छे बे रोटली खाए, तो आपणे एवुं समझवानुं
કે માને મોટો બહુ વાલો છે, નાનો વાલો નથી, નહીં, હા, માને ક્રિયામાં ભેદ કહેવાય પણ ભાવમાં ભેદ ન કહેવાય. ક્રિયામાં ચોક્કસ ભેદ કહી શકાય પણ માના ભાવમાં ભેદ નથી. મારે છે એને તારે છે અને ઉગારે છે એને તારે છે. ચોક્કસ માએ અસુરોનો સંહાર કર્યો છે પણ જોજો અંતે તો માં શક્તિએ પોતાના શરણમાં એને લીધા છે. બસ માં શક્તિ, માં ભવાની, માં દુર્ગા એમ કહે છે કે કળયુગનો કોઈ પણ જીવ મને ભાવ ભક્તિથી મને જ્યારે પુકાર કરશે ના ત્યારે ચોક્કસ હું એનું કાર્ય કરીશ. વાલા અને કળયુગમાં એ વૈષ્ણવો માના ભક્તો પરચા આપે છો જગદંબા. હા, પછી કોઈ પણ તમે માં શક્તિના મંદિરે તમે જાઓ એનું દેવતત્વ તો છે જ વાલા. એ ક્યાંક માં એ ચકલી સ્વરૂપે આવીને બિરાજમાન થઈ જતી હોય, ક્યાંક માં કઈ બીજું કુકડાનું રૂપ ધારણ કર્યું હોય, ક્યાંય અલગ અલગ, પણ એ માં શક્તિ ચોક્કસ મારા ને તમારા કાર્ય સિદ્ધ કરે છે વાલા. જગદંબા એને જ કહેવાય કે જે જગતના દુઃખ હરે છે એવી માં જગદંબા, એવી આદ્યશક્તિ પરાત્પરી પરમેશ્વરી અખિલ બ્રહ્માંડની અધિપતિ માં જગદંબા. અને તમે જો તમે કદાચ આમાં નિષ્ઠાપૂર્વક આ શ્રવણ કરતા તમને પ્રશ્ન થવો જોઈએ કે દેવી ભાગવત કથાની અંદર માના ગુણગાન હોય પણ છતાંય એમાં રામ જન્મની કથા છે, કૃષ્ણ જન્મની કથા છે, થોડા સારમાં શિવજીની પણ કથા આવે છે. આપણે બધાય દેવને અલગ અલગ સમજીએ છીએ, બાકી પુરાણોમાં જોવો ને વાલા તો બધા પુરાણોમાં સમભાવ છે. આ દેવી ભાગવત છે, દેવી ભાગવતમાં પણ રામ જન્મની, રામના જે જે લીલાઓ કરી એ કથાઓ દેવી ભાગવતમાં છે. કૃષ્ણ પ્રાગટ્યની ભગવાન નંદનંદન યશોદાનંદ કાળિયો ઠાકર એના પ્રાગટ્યની કથા પણ દેવી ભાગવતમાં છે. મહારાજ વેદ વ્યાસજી જન્મંજયને કથા બતાવતા ભગવાન રામનું પ્રાગટ્ય થયું અને એ જ કથા નૈમિષારણ્ય જંગલમાં સુતપુરાણી શૌનક ઋષિઓને કથા બતાવતા કહે છે. જન્મંજયે પ્રશ્ન કર્યો છે રામ પ્રાગટ્ય માટે, ભગવાન રામની કથાનો મહિમા સાંભળવા માટે. જન્મંજય દેવી ભાગવતના શ્લોકમાં વ્યાસજીને કહે છે કે મહારાજ કથમ રામેશ તચોર્ણ વ્રતં દેવ્યા સ્વપ્રદનં રાજ્યભ્રષ્ટ કથમ શોધ કથમ સીતાદ્રતા પુનઃ કથમ સીતા ભગવાન રામનું પ્રાગટ્ય થાય અયોધ્યા નગરીમાં. આખી અયોધ્યા નગરી આજ આનંદ આનંદ અને આનંદ છે. ભગવાન આવે ને વાલા ત્યાં પછી આનંદ જ હોય, મોજ ન હોય, સમજાય છે? આપણને કોઈ પૂછે કેમ છો તો આપણે સ્વાભાવિકપણે એવું કહીએ ભાઈ મોજમાં છીએ. પણ ધ્યાન દે ના, મોજ અને આનંદ એ બેમાં થોડો તફાવત છે. મોજ એને કહેવાય ક્ષણિક સુખ આપે એ મોજ છે,
પણ આનંદ એને કહેવાય જે અવિરત હોય એ આનંદ છે. એટલે મને કહેવા દો કે માની કથામાં મોજ ન આવે વાલા, ભગવત કાર્યમાં મોજ ન આવે, ભગવત કાર્યમાં તો આનંદ આવે છે. સુખ હોય ને એનો વિરુદ્ધાભાસી શબ્દ છે જ દુઃખ. સુખ હોય ત્યાં દુઃખ આવવાનું આવવાનું અને આવવાનું જ. ઘડીક તડકો ઘડીક છાંયો, સુખની પાછળ દુઃખ આવવાનું. હજી તમને આગળ લઈ જાઓ, જ્યાં હર્ષ છે એની પાછળ શોક આવવાનો આવવાનો આવવાનો. પણ આપણા સંતો એમ કહે છે કે જ્યાં આનંદ હોય ને વાલા, ત્યાં તો મારો કાળિયો ઠાકર ને માં ભગવતી જ આવતા હોય, એનું નામ આનંદ છે. અને આ આ આ હજી કદાચ તમે ન સ્વીકારો તો હજી હું તમને એક ચોપાઈનો આધાર આપું. રામચરિત માનસમાં રામ પ્રાગટ્યની આપણે કથા જોઈ અને એ જ કથા દેવી ભાગવતમાં બતાવતા, દાસીએ દોડતા દોડતા જઈને મહારાજ દશરથને સમાચાર આપ્યા કે મહારાજ જય હો, શું છે? તમારે ત્યાં પુત્રનો જન્મ થયો, ધ્યાન દેના. પુત્રના જન્મના સમાચાર દશરથજી મહારાજે સાંભળ્યા, ગળામાં જે નવલોખો હાર હતો હાર દાસીને આપ્યો. પણ અહીંયા તુલસીદાસજી કંઈક જુદું જ કહેવા માંગે છે. શું? દશરથને સમાચાર મળ્યા કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો, તો શું થયું? બાબા ચોપાઈમાં કહે છે તુલસીદાસજી, દશરથ પુત્ર જન્મ તુલસીદાસજી કહે છે દશરથજી ને શું થયું?
ब्रह्मानंद समाना भगवान आवे ना वाला त्यारे मारो मूल केवानो आशय भगवान आवे त्यारे आनंद होय छे। અને આપણે બધાય કાઠિયાવાડી છીએ, આપણે તો બધાને ખબર હોવી જોઈએ, હું તમને એક પ્રશ્ન પૂછું, તમને કઈ તકલીફ ન હોય તો જવાબ આપજો, મને સંભળાય એમ પ્રશ્ન પહેલો, આ આ આનંદને મારે તમને સમજાવવો છે, તમે સમજી શકો એ બહુ સરળ વિષયમાં હું તમને લઈ જાઉં। દૂધ છે એ દૂધની અંદર ઘી છે કે નહીં, હા કે ના પાડોજી? માથું નહીં આમ 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 મોઢેથી છે। બીજો પ્રશ્ન, દૂધની અંદર ઘી છે એ વાત હકીકત, પ્રશ્ન બીજો, દૂધે દીવો બળે કા? બોલો બોલો, ઘી એ બળે। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए, सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।